માનવ સેવા યુવક મંડળને 16મુ ચક્ષુદાન મળ્યું. ધોરાજી નજીક આવેલ સુપેડી ગામમાં રહેતા શાંતિભાઈ જેરાજભાઈ મણવરનું મરણ હતા અને તેમની અંતિમ ઈચ્છા મુજબ ચક્ષુદાન અંગે ધોરાજીની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયાને ફોન દ્વારા જાણ કરાતા હોસ્પિટલની મેડિકલ ટીમ અને માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરિયા, ભોલાભાઈ સોલંકી, સ્વ શાંતિભાઈ મણવરના ઘેર સુપેડી ગામે ઘેરે જઈ ચક્ષુદાન અંગેની પ્રક્રિયા પૂરી કરેલ. આ તકે સ્વ શાંતિભાઈ મણવર અને ભાવેશભાઈ મણવર તથા વિશાળ સંખ્યામાં સુપેડી ગામના અગ્રણીઓ હાજર રહેલ. આ તકે અગ્રણીઓ માનવ સેવાના કાર્યકર્તાઓ અને હોસ્પિટલના અધિક્ષકની સેવાઓને બિરદાવી હતી. અહેવાલ રશ્મિન ગાંધી, ધોરાજી. ભાવે શાંતિલાલ મણવર, સુપેડી ગામ મારું. મારા પિતાશ્રીનું આજે અવસાન થયેલું હતું અને એનું પ્રજ્ઞાચક્ષુ દાન કરવાની પહેલેથી ઈચ્છા હતી. એની પ્રેરણા લઈ અમે એનું પ્રજ્ઞાચક્ષુનું દાન આજે માનવ સેવા ધોરાજી દ્વારા મારફતથી અમે કરેલું છે. અને બે જ વ્યક્તિઓ કોઈ આંખું જોઈ શકે તો એના જેવું એકય પુણ્ય મળે નહીં. બીજા માણસોને પણ આપણે અપીલ કરું છું કે આવી રીતનું સત્કાર્યનું કામ કરતા રહીએ. જય શ્રી કૃષ્ણ. અમારું નામ ધર્મેન્દ્ર બાબરિયા. આજરોજ સુપેડીથી અમને ચક્ષુદાન મળેલ છે અને સુપેડી ગામની અમે ધન્યતા અનુભવીએ છીએ કે સુપેડી ગામે પ્રથમ વખત ચક્ષુદાન કર્યું છે. અને આ દાદાએ ચક્ષુદાન કર્યું અને એના પરિવારજનોએ અમને જાણ કરતા સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વસેટિયન અને માનવ સેવાના કાર્યકર્તા ખૂબ પેઢી જઈને ચક્ષુદાન કર્યું છે અને ચક્ષુદાતા અને એના પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.